नमस्कार, मेरा नाम फरी एक बार आपनु स्वागत है समाचार में। बात करते समग्र देश हाल डिजिटलाइजेशन तरफ आगे वधी रह्यो छे, तो साथोसाथ सोशल मीडियानो पण वधु पड़तो उपयोग थतो जोवा मळी रह्यो छे। आ डिजिटल युग लोको माटे फायदाकारक तो छे ज, परंतु जो लोको ध्यान न राखे तो तेटलुं ज नुकसानकारी पण छे। जेम जेम टेक्नोलॉजीनो उपयोग वधी रह्यो छे, तेम तेम सोशल मीडियानो ऑनलाइन ट्रांजेक्शन नेट बैंकिंगनो पण वपराश थई रह्यो छे, जेना कारणे साइबर क्राइमना गुनाओमां पण सतत वधारो थई रह्यो छे। त्यारे साइबर क्राइम केवी रीते थाय छे, तेनाथी बचवा माटे आपणे शुं करवुं जोईए, अने राजकोट पोलीसनी साइबर क्राइमनी टीम कई रीते आवा प्रकारना गुनाओने डામવા માટે કઈ પ્રકારની કામગીરી કરે છે, આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં। ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમમાં સતત વધારો, કઈ રીતે અટકાવી શકાય સાયબર ક્રાઇમને, સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકે જનતા, કુલ 9 પ્રકારના થાય છે સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ પોલીસ કઈ રીતે કરશે જનતાની મદદ। ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધમકી, નાણાકીય ફ્રોડ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાનો સમાવેશ સાયબર ક્રાઇમમાં થાય છે। સાયબર ક્રાઇમ કરનારાઓ જોબ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, લોટરી ફ્રોડ, QR કોડ સ્કેન ફ્રોડ, લોન ફ્રોડ, ફોટો મોર્ફિંગ, કસ્ટમર કેર ફ્રોડ, વિડીયો કોલિંગ બ્લેકમેલ, ટ્રેન્ડિંગ એપથી ફ્રોડ કરતા હોય છે। હાલના સમય સોશિયલ હેરેસમેન્ટ અને નાણાકીય ફ્રોડના બનાવ વધુ બનતા હોય છે, જેને અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે। જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં સાયબર ક્રાઇમના બનાવની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે। એક આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2019માં 680 જેટલી અરજી, વર્ષ 2020માં અરજીનો આંક 2489 સુધી પહોંચ્યો, ચાલુ વર્ષે તો માત્ર બે જ મહિનામાં 311 અરજી નોંધાઈ। સાયબર ક્રાઇમના વધતા જતા કેસ અંગે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ ACP વિશાલ ડબારીએ GTPL સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ફાઇનાન્શિયલ ફ્રોડ અને સોશિયલ મીડિયા મારફતે બ્લેકમેલના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ફાઇનાન્શિયલ ફ્રોડમાં હાલ કોઈ પણ વેપારી પોતાની માહિતી ઇન્ટરનેટમાં વેપાર માટે મૂકતા હોય છે, ત્યારે ફ્રોડ કરનાર વ્યક્તિ તેમને પોતે આર્મીમાં નોકરી કરતા હોવાની ખોટી ઓળખ આપીને વેપારીને વિશ્વાસમાં લઈને QR કોડ મોકલીને ફ્રોડ કરતા હોવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે। તો સાથે જ સોશિયલ મીડિયા મારફતે ફોટો મોર્ફિંગ અને વિડીયો કોલિંગ બ્લેકમેલના બનાવો પણ વધી રહ્યા છે। અમુક કિસ્સામાં યુવતીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેનો વધારે ભોગ બને છે અને સમાજમાં બદનામીના ડરના કારણે ફરિયાદ કરવાનું પણ ટાળતા હોય છે। ACP સાયબર ક્રાઇમે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં જ્યારે યુવતી ભોગ બને છે ત્યારે તેને બદનામીનો ડર લાગે છે, પરંતુ રાજકોટ શહેર સાયબર ક્રાઇમમાં મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ છે, તે ફરિયાદીની તમામ વિગતો ગુપ્ત રાખી કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે ત્યારે હર હંમેશ સાયબર ક્રાઇમની ટીમ તેમને સહકાર આપીને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો ગુનામાંથી બહાર કાઢશે અને સંપૂર્ણપણે મદદરૂપ થશે। ઇન્સ્ટાગ્રામમાં અને જે અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં જે સોશિયલ ગુનાઓ જે બનતા હોય છે તેમાં વધારે પડતા લોકો ફરિયાદ કરતા ડરતા હોય છે, બાળકીઓ હોય, જોબ કરતી છોકરીઓ હોય, અથવા કોલેજમાં જતા હોય, સ્કૂલમાં જતા હોય, તેમને એવો ડર હોય છે કે ભાઈ મારે કોને ફરિયાદ કરવી। તમારે કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવી તમે સીધો ફરિયાદ કરો। અમારે ત્યાં મહિલા અધિકારી પણ છે, કર્મચારી પણ છે, જે તમને વ્યવસ્થિત કાઉન્સેલિંગ કરી શું કરવું શું ના કરવું બધી સલાહ આપશે। તમારા મા બાપને કોઈ રીતે સમજાવવાની જરૂર હોય, એમને કોઈ મદદની જરૂર હોય તો એ પણ કરશું। સમાજમાં તમારી કોઈ બદનામી ન થાય તેના માટે પણ તમારી આઇડેન્ટિટી વધારે છતી ન થાય અને જે પણ તમને હેરાન પરેશાન કરે છે તેમના વિરુદ્ધ પૂરેપૂરી કાયદેસરની કાર્યવાહી થાય એનું પૂરું ધ્યાન રાખશું। એટલે ડરવાની જરૂર નથી અને જનરલી કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમના ગુના બને છે, ન્યૂડ વિડીયો કોલ કરીને સેક્સટોર્શનના ગુના બહુ ધ્યાને આવતા હોય છે, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય અથવા કોઈ સારી વ્યક્તિ હોય તો પોતે પ્રતિષ્ઠાના ખોવાના ડરથી ફરિયાદ પણ કરવા નથી આવતા, પણ તમે ફરિયાદ કરો, મેક્સિમમ આવી જે પણ ઘટનાઓ બને છે એ તમારા અમારા ધ્યાને લાવો જેથી કરીને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય। ACP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સોશિયલ મીડિયા મારફતે હર હંમેશ જે રીતે હેરેસમેન્ટ કેસમાં વધારે પડતા ભોગ બનનાર વ્યક્તિના સંપર્કમાં આવેલ વ્યક્તિ જ ગુનેગાર નીકળે છે,
જેથી તેમણે શોધવામાં સમય લાગતો નથી. પરંતુ ફાઇનાન્શિયલ ફ્રોડ કરતા ગુનેગારો મુખ્યત્વે ગુજરાત બહારના રાજ્યના હોય છે. ગુનેગારો શાતિર હોય છે, લોકો ફરિયાદ સમયસર કરે તો આરોપી પકડવામાં પણ સરળતા રહેતી હોય છે. પરંતુ પાછળથી ફરિયાદ આવે ત્યાર બાદમાં તપાસ કરતા આરોપીઓના મોબાઈલ નંબર, લોકેશન, રહેણાંક, સરનામું બધું બદલાઈ જતું હોય છે, જેથી ભોગબળના લોકોને ત્વરિત ફરિયાદ કરવા અપીલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે. અને જ્યારે પણ ઇન્ટરનેટ મારફતે અથવા તો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વેપાર કરવામાં આવે તો તેની વેપારીઓને ચોક્કસપણે ઓળખ મેળવી ખરાઈ કરવી, જેથી આવા ક્રાઇમ અટકાવી શકાય. પણ જ્યારે ફાઇનાન્શિયલ ફ્રોડની વાત આવે છે તો ગુજરાત બહારના આરોપીઓનું સંડોવણી વધારે જોવા મળે છે. એમાં પણ એમના દ્વારા જે પણ મોબાઈલ ફોન યુઝ કરવામાં આવે છે અથવા બેંક અકાઉન્ટ જે યુઝ કરવામાં આવે છે એ બધા કોઈ બીજા અન્ય થર્ડ પાર્ટીના નામના હોય છે કે જે વ્યક્તિને પોતાને પણ ખબર નથી હોતી કે મારા નામનું કોઈ કાર્ડ, સિમ કાર્ડ નીકળેલું છે અથવા કોઈ બેંક અકાઉન્ટ ખુલેલું છે, એટલે એ પણ અજાણ હોય છે. અને આવા વ્યક્તિઓ આવા ડોક્યુમેન્ટો કોઈ પણ રીતે મેળવી અને આવા ફ્રોડ્યુલન્ટ અકાઉન્ટ ખોલી સિમ કાર્ડ મેળવી અને પછી ફ્રોડ કરતા હોય છે. મેક્સિમમ દિલ્હી NCR, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગાલ, બેંગ્લોર આ ટાઈપના આ બધા જે રાજ્યો છે ત્યાંના આજુબાજુના કોઈ પણ વિસ્તારના લોકો એક્ટિવ હોય છે તો આવી ફ્રોડ આઇડેન્ટિટી લીધે તેમને વેરીફાઈ કરવા ખૂબ જ અઘરું બની જાય છે. એક માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં વર્ષ 2018-19માં 1135 અને 2019-20માં 2719 સાયબર ક્રાઇમની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં લોકોએ કુલ 8.76 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જ્યારે વર્ષ 2020-21માં સાયબર ફ્રોડની 4746 ઘટનામાં 12.37 કરોડ અને એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધીમાં 2281 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 6.95 કરોડ રૂપિયા લોકોને ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ સતત સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદોમાં વધારો થયેલો જોવા મળતો હોય છે, ત્યારે જો આપ પણ કોઈ દિવસ આ પ્રકારે સાયબર ક્રાઇમનો ફ્રોડનો શિકાર બનો તો તાત્કાલિક શહેર સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે. કેમેરામેન કેતલ અખતરિયા સાથે સંવાદદાતા લખીરા સુજાલા, રાજકોટ. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે